આજે નર્મદા વન વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના વન મહોત્સવનો કાર્યક્રમ રાતબીપળ સરદાર ટાઉન હોલ ખાતે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમને લઈને નર્મદા વન વિભાગના કોઈ પણ અધિકારી દ્વારા મને આમંત્રણ પત્રિકા કે ટેલિફોનિક જાણ સુદ્ધા કરવામાં નથી આવી અને એક સરકારી પ્રતિનિધિ હોવાના નાતે પ્રોટોકોલ પ્રમાણે એમણે મને જાણ કરવી જોઈએ તે નથી કરી એનો આવનાર દિવસોમાં અમે ખુલાસો માંગીશું બીજું મનસુખભાઈ વસાવાએ નામજોગ આક્ષેપો કર્યા છે કે ચૈતર વસાવા ધારાસભ્ય હોય અને જંગલો કપાવી રહ્યા છે ત્યારે મનસુખભાઈ વસાવા ડેડીયાપાડા અને સાગબારામાં આવીને જોઈ નર્મદા જિલ્લામાં જો સૌથી વધારે જંગલો હોય તો એ અમારા ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારમાં છે આજે પણ અમારા આદિવાસી સમાજ જંગલ સાથેનો નાતો છે આજે પણ ડેડીયાપાડાના છેતાલીસ ગામો અને સાગબારાના પણ ગામો આજે જંગલના ગામો તરીકે ઓળખાય છે અને જંગલમાં વસવાટ કરે છે આજે એમના ઘરો પણ ત્યાં છે એમની ખેતી પણ ત્યાં છે અને ઘણા લોકોના પેન્ડિંગ દાવાઓ છે એ પણ સત્વરે આવનાર દિવસોમાં મળે સરકારમાં અમે રજૂઆત કરવાના છે અને ઢીડિયાપાળાને સાગબારાનું જંગલ સચવાય એવી રીતના અમે પણ પ્રયાસો કરીએ છીએ મનસુખભાઈ વસાવા મે જ્યાં મારું ઘર છે એ ઘર જંગલની જમીન પર અમે બનાવી છે એવા પણ આક્ષેપો કર્યા છે ત્યારે મનસુખભાઈ વસાવાને હું વિનંતી કરું છું એ જાતે જ આવે અને એની ટેપ પટ્ટીથી જંગલની જમીન ક્યાં છે અને મારું ઘર ક્યાં છે તે માપી લઈ એવી એમને પણ હું વિનંતી કરું છું મનસુખભાઈ અવારનવાર આવા નિવેદનો કરવાની એમની ટેવ છે જયતરભાઈનું નામ લીધા વગર એમની રાજનીતિ ચાલવાની નથી એટલે મનસુખભાઈ એમની ચાલ એમનો ચહેરો એમને ચરિત્ર અમારા લોકો જાણી ગયા છે એટલે મનસુખભાઈ દુઃખી થઈને આવા નિવેદનો આપ્યા કરે છે અને એને લઈને અમારે કોઈ લેવા દેવા નથી